નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સુપરફાસ્ટમાં. આપની સાથે હું છું પ્રિયંકા. ઋષિકેશમાં ગંગામાં પાણીનો પ્રવાહ વધ્યો. ગંગામાં પાણીનો પ્રવાહ વધતા ગંગાએ જ સપાટી વટાવી છે અને નવા પાણીનું નિર્માણ, અત્યારે હાલ ગંગામાં નવા પાણીની આવક થઈ રહી છે. ગંગા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે, તેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ગંગામાં સમુદ્ર જેવી લહેરો ઉઠી રહી છે, જેના કારણે લોકો પણ ભયભીત બન્યા છે. કર્ણાટકના કોપલમાં 5 લોકોને બચાવતા રેસ્ક્યુ ઓપરેશનના જીવંત દ્રશ્યો સામે આવ્યા. તમામ 5 લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા. હેલિકોપ્ટરની મદદથી 5 લોકોને બચાવી લેવામાં આવ્યા. દેશભરના 6 રાજ્યોમાં પૂરનો પ્રકોપ યથાવત. પૂરમાં કુલ મૃત્યુઆંક 173 પર પહોંચ્યો. પૂરને કારણે 12 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા. કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બચાવ અભિયાન ચાલુ. કર્ણાટકમાં 5.82 લાખ, મહારાષ્ટ્રમાં 4.48 લાખ લોકો રાહત છાવણીમાં. ઓરિસ્સામાં પૂરના સંકટના ભયાનક દ્રશ્યો સામે આવ્યા. હરિશંકર ધોધના પાણી મંદિરમાં પણ ઘૂસી ગયા. બાલાગીરમાં હરિશંકર મંદિર પાસે પૂરની પરિસ્થિતિ. કર્ણાટકમાં આવેલા ભારે પૂરની ઝપેટમાં બેલારીની વિશ્વ ધરોહર હમ્પીની સાઇટ, કામપલ્લી કિલ્લાની સામેના અંજનિયા મંદિર આંશિક રીતે જળમગ્ન થઈ ગયું, તો એંગુડી, પુરંદર, મંડપા પૂરી રીતે ધ્વસ્ત થઈ ગયા. સાથે જ રામલક્ષ્મણ મંદિર, નવીન વૃંદાવન પણ પૂરમાં ડૂબી ગયા. ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ. ઉત્તરકાશી, ચમોલી, દહેરાદૂનમાં ભારે વરસાદની શક્યતા. હવામાન વિભાગે 10 જિલ્લામાં એલર્ટ આપ્યું. 16 ઓગસ્ટ સુધી વરસાદ પડવાની આગાહી. ઉત્તરાખંડ સહિત દક્ષિણ ભારતમાં સાંબેલાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત. ચમોલીમાં આવક પાડતા નદીઓ ગાંડીતૂર બની. ભારે વરસાદથી આગાહીથી શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ. ઉત્તરાખંડના ચમોલીમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે વિકાસખંડમાં ભારે નુકસાન. બાંજગઢમાં વાદળ ફાટતા એક જ પરિવારના 2 લોકો ગાયબ થઈ ગયા, તો કેટલાય પાલતુ પશુઓ સહિત સામાન પણ ભેખડોમાં દફન થઈ ગયો. બીજી તરફ ચમોલીના ચુખલાગાઢ નદીમાં પાણીનું જળસ્તર ભયાનક સ્તરે વધતા આસપાસ કાંઠે રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા. સાથે જ પાણીના તેજ વહેણ મુખ્ય બજારની દુકાનોમાં ઘૂસી ગયા, તો 2 મકાનો ધડાકાભેર તૂટીને નદીમાં વહી ગયા. દહેરાદૂનમાં ભારે વરસાદને કારણે ચોતરફ ભરાયા પાણી. સડકો જળમગ્ન થયેલી જોવા મળી, તો ભારે વરસાદને કારણે તંત્રના દાવાની પણ પોલ ખુલી ગઈ. દહેરાદૂનના રસ્પામાં વિસ્તારમાં નાળા બંધ થઈ જતા સડક નદીઓમાં પરિવર્તિત થઈ ગઈ, જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. ઉત્તરાખંડના તમામ જિલ્લાઓમાં મુશળધાર વરસાદને કારણે દહેરાદૂનની રિસ્પના અને બિંદાલ નદીઓનું જળસ્તર વધ્યું, તો નદીની આસપાસના ઘરોમાં પાણી ઘૂસવાનો ખતરો મંડરાવા લાગ્યો. આગામી 2-3 દિવસ ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી. ઉત્તરાખંડના કોટદ્વારમાં આવેલી નયાર નદીમાં કરોડોની પંપિંગ યોજના તો બનાવી, પરંતુ ગંદકીના કારણે પાણી વધુ દૂષિત જોવા મળ્યું, તો સતપુલીની ગંદકી નદીમાં ઠલવાતા પાણી વધુ ઝેરીલું બન્યું. નગરનો કચરો પણ તટ પર ફેંકાતા ગંદકીના ઢગલા વધતા જોવા મળ્યા. રાહુલ ગાંધીએ તેમના મત વિસ્તાર વાયનાડની મુલાકાત લીધી. પૂરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું, તો પૂર પીડિતો સાથે મુલાકાત પણ કરી. રાહુલે વાયનાડના જિલ્લા કલેક્ટર એઆર અજયકુમાર સાથે બેઠક કરી અને પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે કરેલા કાર્યોની સમીક્ષા કરી. કેરળમાં રાહુલ ગાંધીએ વાયનાડમાં રાહત કેમ્પમાં રહેલા પૂર પીડિતો સાથે મુલાકાત કરી, તો પૂર પીડિતોના બાળકો સાથે હળવાશની મજા માણી, તો પૂર પીડિતોની રાહુલે સમસ્યા પણ જાણી. રાહુલે પૂર પીડિતોને હર સંભવ મદદની ખાતરી આપી. મહારાષ્ટ્રના પૂરથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લા કોલ્હાપુર અને સાંગલીમાં આરએસએસએ રિલીફ કેમ્પમાં રહેતા લોકો માટે તૈયાર કરી રાહત સામગ્રી. આરએસએસએ ભોજનની સમગ્ર સામગ્રી સહિત જીવન જરૂરી સામાન પણ રિલીફ કેમ્પમાં પહોંચાડવાની કામગીરી હાથ ધરી. મહારાષ્ટ્રમાં પૂરથી સૌથી વધુ પ્રભાવિત સાંગલી જિલ્લામાં એનડીઆરએફ ખડેપગે કરી રહ્યું છે રાહત અને બચાવની કામગીરી, તો સાંગલીની બહેનો અને મહિલાઓ એનડીઆરએફના જવાનોની રક્ષા માટે તેમણે રાખડી બાંધી. અમિત શાહે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી, કહ્યું કે પૂરગ્રસ્ત વિસ્તારો માટે કેન્દ્ર હર સંભવ મદદ માટે તૈયાર. આ સાથે જ મહારાષ્ટ્ર, કર્ણાટકના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. રેસ્ક્યુ સેન્ટર બનાવવાની તૈયારી. વન વિભાગ જલ્દી જ કેન્દ્રમાં મોકલશે પ્રસ્તાવ. સતત વધતી હાથીઓની સંખ્યાને કારણે રહેણાંક વિસ્તારમાં ઘૂસતા હાથીઓને ધ્યાને લઈને વિચાર. મધ્યપ્રદેશમાં પૂર સંકટના વરવા દ્રશ્યો. પૂરના પાણીને પાર કરવા રસ્તીનો સહારો લેવામાં આવ્યો. દોરડાથી ખેંચી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું. દક્ષિણ પશ્ચિમ ભારતમાં ઘણા વિસ્તારોમાં પૂર. કુલ મૃત્યુઆંક વધીને 169 ને પાર. કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થિતિ ગંભીર. કેરળમાં 2.15 લાખ લોકોને ખસેડાયા. કર્ણાટકમાં વરસાદથી 10,000 કરોડનું નુકસાન. ઓડિશામાં પણ 48 કલાક ભારે વરસાદની આગાહી. માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. આજથી રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં સીઝનનો 84% વરસાદ.
ગુજરાતમાં અત્યાર સુધીમાં ગત વર્ષ કરતા 48% વધુ વરસાદ ખાબક્યો. ગત વર્ષે 12 ઓગસ્ટ સુધીમાં 462 મિલીમીટર વરસાદ સામે ચાલુ વર્ષે 685 મિલીમીટર વરસાદ પડ્યો. તો રાજ્યમાં 14 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધીમાં ફરી સારા વરસાદ નોંધાયો. પૂરની સ્થિતિને પગલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં બચાવ અભિયાન. આઈએએફે રાજ્યમાં 8 દિવસમાં 200 લોકોને બચાવ્યા. પૂરગ્રસ્ત વિસ્તારોમાં 74 નાના પ્લેન છોડાવાયા. રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં રસ્તા અને વીજ પુરવઠાને પડી અસર. હજુ પણ 134 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરી નથી શકાયો. વરસાદના પાણી ભરાતા માર્ગો ધોવાઈ જતા 168 રસ્તા વાહન વ્યવહાર માટે કરાયા બંધ. રાજ્યમાં વરસાદને કારણે વીજ પુરવઠાને અસર પડી. રાજ્યના 134 ગામોમાં વીજ પુરવઠાને અસર પડી. સૌથી વધુ કચ્છ અને દ્વારકા જિલ્લાના ગામોમાં અસર. તો રાજ્યમાં પૂરના કારણે 168 રસ્તાઓ બંધ કરાયા. 7 સ્ટેટ હાઇવે બંધ કરાયા અને 148 પંચાયત હસ્તકના રસ્તા બંધ હાલતમાં, તો અન્ય 13 રસ્તા પણ બંધ હાલતમાં. ગુજરાતમાં સારા વરસાદને પગલે 51 જળાશયો ઓવરફ્લો થયા. ડેમ ઓવરફ્લો થતા હાઈ એલર્ટની સ્થિતિ જાહેર. 10 જળાશયો પર એલર્ટ જાહેર કરાયું. વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ જોવા મળ્યું ખાડાઓનું રાજ. વરસાદ પડી ગયા બાદ ઠેર ઠેર ખાડા પડેલા જોવા મળ્યા, જેને લઈને વાહન ચાલકોને પડી ભારે મુશ્કેલી. સુરેન્દ્રનગરના સાયલામાં કોઝવે તૂટતા હાલાકી. રાતકડી ગામે ભૂગાવો નદી પરનો કોઝવે તૂટી પડ્યો. કોઝવે તૂટતા 5 ગામોના લોકોને હાલાકી. રાતકડી, ધાંધલપુર, ધજાડા, હરાડી ગામને હાલાકી. અમદાવાદના ધોલેરા પંથકમાં ભારે વરસાદથી તારાજી. સ્માર્ટ સિટીના ગામડા બેટમાં ફેરવાઈ ગયા. ભાલના ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન. ભાલના ખેડૂતોએ વળતરની કરી માંગ. ધોલેરાને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનો સરકારનો પ્રોજેક્ટ પાણીમાં. ધોલેરા સ્માર્ટ સિટીના પ્રોજેક્ટનું કામ કરતા 200થી વધુ મજૂરોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. ખાનગી કંપનીને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. અમદાવાદના ધોલેરાનું ખૂણ ગામ બેટમાં ફેરવાયું. ઉતાવળી, નીલકા, ભાદર, ઘેલો અને ભોગાવો નદીઓના ઉપરવાસમાંથી પાણી આવતા ગામમાં પાણી ફરી વળ્યા. ગામમાં અવરજવર માટેનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો. સમગ્ર ધોલેરા પંથકમાં પાણીમાં ગરકાવ થઈ ગયો. રોડ, રસ્તા, ઘરો અને દુકાનોમાં ભરાઈ ગયા પાણી. તો હાઈવે પણ પાણીમાં ધોવાઈ ગયા. તમામ હાઈવે પાણીમાં ગરકાવ. ખેતરોમાં પણ ફરી વળ્યા પાણી. ખેડૂતોના મોંઘા બિયારણથી વાવેલો પાક નિષ્ફળ. બોટાદમાં 3 દિવસ પહેલા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબકતા તાલુકાના મોટા ભાગના ખેતરોમાં પાણી ભરાઈ ગયા. કુંડલ ગામના ખેતરમાં 400 થી 500 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ. ખેડૂતોએ વાવેલો પાક નિષ્ફળ જવાની ભીતિ. ખેડૂતને 1 વીઘે 15,000નું નુકસાન વેઠવાનો વારો. ભાવનગરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા લોકોમાં ખુશી. તો આસપાસના પંથકમાં પણ વરસાદ. મોરબીમાં પણ પડ્યા વરસાદી ઝાપટા. ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક વરસાદી માહોલ જોવા મળ્યો. મોરબી રાજકોટ હાઈવે પર વરસાદી માહોલ સર્જાયો. શનાળા, લજાઈ અને વીરપરામાં પડ્યા વરસાદી ઝાપટા. કચ્છના હાજીપીરમાં એનડીઆરએફનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન. હાજીપીરમાંથી 192 લોકોને સુરક્ષિત રીતે બચાવાયા. 171 પુરુષ, 13 મહિલા અને 8 બાળકોને રેસ્ક્યુ કરાયા. સુરતના ઘણા વિસ્તાર હજુ પણ વરસાદી પાણીમાં ગરકાવ. વરસાદી પાણીમાં ડૂબેલા વિસ્તારનો આકાશી નજારો સામે આવ્યો. કાદરસાડની નાર, વેડ, પંદોર વિસ્તાર પાણીમાં. છેલ્લા કેટલાય દિવસોથી ભરાયેલા છે વરસાદી પાણી. ફ્લડ ગેટ નહીં ખુલે ત્યાં સુધી નહીં ઉતરે પાણી. સુરતની તાપી નદીનો આકાશી નજારો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ. તાપી નદીમાં આવ્યા નવા નીર. તાપી નદીની આસપાસના વિસ્તારોને કરાયા એલર્ટ. સુરતના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો. 2006માં રક્ષાબંધન સમયે સુરતમાં આવ્યું હતું પૂર. ડેમની સપાટી વધતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. હાલમાં ઉકાઈ ડેમની સપાટી 337.2 ફૂટે પહોંચી. કોઝવેની સપાટી 9.66 મીટરે પહોંચી. બગોદરા ભાવનગર હાઈવે હજુ પણ બંધ. ધોળી, ધજા, ભોગાવો નદીના પાણી ફરી વળ્યા. હાઈવે પર પાણી ફરી વળતા રસ્તો 3 દિવસથી બંધ. વાહનોને લીંબડી તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા. નર્મદાના 8 પૈકી 7 દરવાજા બંધ કરવામાં આવ્યા. ડેમની જળસપાટી 131.85 મીટરે પહોંચી. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ સ્તર વધ્યું. બનાસકાંઠાના કાંકરેજના નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા. ખીમાણા રામપુરામાં આવેલી પંપિંગ સ્ટેશનમાં નર્મદાના પાણીના વધામણા કરાયા. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી અને કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા અને ગામલોકોએ વધાવ્યા નર્મદાના. નર્મદા ડેમ ઓવરફ્લો થતા સીધો લાભ ગુજરાતના ખેડૂતોને. નર્મદાનું પાણી સુજલામ સુફલામ કેનાલમાં છોડાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખુશ. સુજલામ સુફલામ કેનાલ બનાસકાંઠાના 4 તાલુકાઓમાંથી પસાર થાય છે. કેનાલમાં પાણી આવતા ખેતરો અને ખેડૂતોને મોટો ફાયદો. મહેસાણાના રેલવે સ્ટેશનના ઉદઘાટન પહેલા જ પ્લેટફોર્મની હાલત કફોડી. ગણેશપુરામાં રેલવે પ્લેટફોર્મની હાલત કફોડી બની. ભ્રષ્ટાચારના ભોગે ઉદઘાટન પહેલા જ તિરાડો પડી ગઈ. પ્લેટફોર્મ 1 ફૂટ નીચે જમીનમાં બેસી ગયું. પંચમહાલના કાલોકના જોડકા અને હમીરપુરા ગામ પાસે
પાનમ કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યું. કેનાલનો પાણીનો પ્રવાહ નજીકના ખેતરોમાં વહી જતા પાકને થતું નુકસાન અટક્યું. ખેડાના ગલતેશ્વરના વાળંદ ગામમાં રહેતા વિસ્તારમાં મગર આવી જતા ગામલોકોમાં ફફડાટ. શેઢીનગરના પાણી ઓસરતા આવી ચડ્યો મગર. સ્થાનિકોમાં ભયનો માહોલ. જૂનાગઢમાં 24 કલાક વરસેલા વરસાદ બાદ માણાવદરનું મઠિયાળા ગામ બેટમાં ફેરવાઈ ગયું. ગામમાં ઓજત નદીના પાણી ઘૂસી ગયા. લોકોના ઘરોમાં અને સ્કૂલમાં ઘૂસ્યા પાણી. પાણીમાં ઉતરી જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે લોકો થયા મજબૂર. સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં માછીમારોના ભૂલકાઓ રમી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધ્યો તો બાળકો પાણીના પ્રવાહમાં તણાઈ જવાની પૂરી સંભાવના. ભોગાવો નદીમાં જોખમી રીતે કરી રહ્યા છે બાળકો. ગુજરાત સહિતના રાજ્યોમાં ભારે વરસાદને પગલે પશ્ચિમ રેલવેની ટ્રેન સેવા ખોરવાઈ. રેલવે ટ્રેક ધોવાતા સ્થિતિ વધુ વણસી. ગુજરાતમાં આજે 16 ટ્રેનો રદ રહેશે તો 6 ટ્રેનને પરિવર્તિત માર્ગથી દોડાવવામાં આવશે. 19 ઓગસ્ટ સુધી ટ્રેન સેવા પર અસર રહેશે. રાજ્યમાં આતંકી હુમલાની આશંકાને પગલે એલર્ટ આપવામાં આવ્યું. 15 ઓગસ્ટથી હુમલોનું ઇનપુટ મળ્યા છે. કેન્દ્રીય એજન્સીઓએ રાજ્યોને સાવચેત રહેવા માટે નિર્દેશ આપ્યા. આતંકી હુમલાના એલર્ટ વચ્ચે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સુરક્ષા વ્યવસ્થા સઘન. ઇનપુટ પ્રમાણે જૈશ એ મોહમ્મદ ભારતમાં આતંકી હુમલાને આપી શકે છે અંજામ. ગુપ્તચર વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસને સતર્ક રહેવા સૂચના આપી. ગુજરાતમાં આતંકી હુમલાના એલર્ટ વચ્ચે સાબરકાંઠામાં રાજસ્થાન બોર્ડર પર આવેલા રતનપુર ખાતે હાથ ધરાયું સઘન ચેકિંગ. બોર્ડર પરથી આવતી તમામ ગાડીઓ અને કારનું કરાયું ચેકિંગ. તો ગુજરાતના તમામ પોલીસકર્મીઓને સતર્ક રહેવાના આદેશ અપાયા. આતંકી હુમલાના એલર્ટ વચ્ચે કચ્છની દરિયાની સરહદની સુરક્ષા વધારી દેવામાં આવી. આતંકીઓ સમુદ્રી માર્ગેથી પણ કોઈ મોટા હુમલાને અંજામ આપી શકે છે તેવી આશંકાને પગલે કચ્છની લેન્ડ બોર્ડર અને દરિયાઈ સુરક્ષા ચુસ્ત કરવામાં આવી. આતંકી હુમલાના એલર્ટ વચ્ચે રાજકોટ શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ જણાય તો પોલીસને જાણ કરવા સૂચના અપાઈ. સાથે જ આગામી 7-8ના તહેવારોને પગલે પણ પોલીસ વધુ સતર્ક બની. આતંકી હુમલાની આશંકાને લઈને રાજ્યભરમાં એલર્ટ. સુરતમાં પણ પોલીસે ચેકિંગ હાથ ધર્યું. તમામ હાઈવે પર અવરજવર કરતા વાહનોનું કરાઈ રહ્યું છે ચેકિંગ. સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. યાત્રિકોની સુરક્ષામાં વધારો કરાયો. સાથોસાથ સીસીટીવી કેમેરા રાખશે બાજ નજર. 3 સ્થળો પર પોલીસ યાત્રિકોની મદદ કરશે તો મંદિરમાં મોબાઈલ કેમેરા રિમોટ કે કીચેન વગેરે નહીં લઈ જઈ શકાય. આતંકી હુમલાના ઇનપુટ બાદ કચ્છમાં એલર્ટ. એજન્સીઓને સરહદ પર સાબદી કરવામાં આવી. જાહેર સ્થળો પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. સ્વતંત્રતા પર્વને ધ્યાને લઈ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરાઈ. ગુજરાતમાં આતંકવાદી હુમલાની દહેશતના પગલે સુરક્ષા વધારવામાં આવી. અંબાજી મંદિરમાં સુરક્ષા સઘન કરાઈ. તમામ સુરક્ષાકર્મીઓને એલર્ટ કરી દેવાય. સુરક્ષા જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો. બનાસકાંઠામાં જોખમી સવારીના વિડીયો વાયરલ થયો. ધાનેરામાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે જોખમી સવારી. ધાનેરામાં એસટી બસોના રૂટ બંધ થતા લોકોને હાલાકી પડી રહી છે. 20થી વધુ એસટી બસોના રૂટ બંધ છે. બસો ન મળતા જોખમી સવારી કરવા માટે વિદ્યાર્થીઓ મજબૂર. અમદાવાદના બોપલમાં પાણીની ટાંકી તૂટવા મામલે ન્યૂઝ 18 ગુજરાતીએ કર્યું શહેરના પાણીની ટાંકીઓનું રિયાલિટી ચેક. અમદાવાદના સરખેજની ટાંકી, ચોરાવાડી માતાની પોળમાં આવેલી ટાંકી જર્જરિત હાલતમાં. ટાંક્યા નજીક સ્કૂલ અને રહેણાંક વિસ્તાર આવેલો. બોપલમાં ટાંકી ધરાશાયી થઈ જતા ઇજાગ્રસ્ત લોકોને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. 6 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સિવિલમાં ચાલી રહી છે તમામની સારવાર. અમદાવાદના બોપલમાં ટાંકી પડવા મામલે અમિત શાહે કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી. સ્થાનિક પદાધિકારીઓ સાથે પણ શાહે કરી વાત અને ઘાયલોને તાત્કાલિક સારવાર મળે તે માટેના આદેશ અપાયા. ગાંધીનગરના સાંસદ છે અમિત શાહ. અમદાવાદના બોપલમાં જર્જરિત ટાંકી પડતા 3 લોકોના મોત અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા. અમદાવાદ કલેક્ટરે સોલા સિવિલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી. કલેક્ટરે કહ્યું કમિટી બનાવી જવાબદારો સામે કરવામાં આવશે કાર્યવાહી. તો એન્જિનિયરને પણ નોટિસ આપ્યાની વાત કરી. અમદાવાદના બોપલમાં ટાંકી તૂટ્યા બાદ જાગ્યું તંત્ર. નગરપાલિકા નિયામકે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ પાસે માંગ્યો પાણીની ટાંકીની સ્થિતિનો રિપોર્ટ. અમદાવાદના બોપલમાં ટાંકી તૂટી પડવાના મામલે પ્રાંત અધિકારીની આગેવાનીમાં તપાસ ટીમ બનાવાઈ. એક એન્જિનિયરને નોટિસ પણ ફટકારવામાં આવી. તો બોપલમાં આવેલી અન્ય 4 ટાંકીનું ચેકિંગ કરાશે. ઉન્નાવ સામૂહિક દુષ્કર્મ કેસમાં ગાંધીનગર એફએસએલમાં બંને આરોપીઓનો નાર્કો ટેસ્ટ, ફિંગરપ્રિન્ટ અને બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરવામાં આવશે. મેડિકલ અને સાયકોલોજી ટેસ્ટ થયા બાદ આરોપીઓની સંમતિ બાદ તેમનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. 10 વાગે ફરી ઉન્નાવ કેસના આરોપીઓનો એફએસએલ લેવાશે. આઈએએસ ગૌરવ દહિયાને ફરી એકવાર જવાબ આપવા માટે પોલીસે નોટિસ ફટકારી. સાંજ સુધીમાં જવાબ આપવાની મુદત આપી. દેશભરમાં દુષ્કર્મ અંગેના પેન્ડિંગ કેસ માટે ઝડપથી ચુકાદો આવે તે માટે 1000 ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ બનાવવાની પ્રક્રિયા 2 ઓક્ટોબરથી શરૂ થઈ જશે. કાયદા મંત્રાલયે આ માટે 767.25 કરોડના ખર્ચે 1023 કોર્ટ રાખવાની દરખાસ્ત કરી હતી.
સુરતના માંડવીના હરિયાલ ગામ નજીકની એક કંપનીમાં લાગેલી આગ પર મોડી રાત્રે કાબુ મેળવવામાં આવ્યો. મોડી રાત્રે ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. જૂનાગઢમાં સેફટી ટેન્કર ચાલકની વિકૃત સીસીટીવીમાં કેદ થઈ ગઈ. ટેન્કરનું ગંદુ પાણી માંગનાર રોડ પર છોડી દેવામાં આવ્યું, જેને લઈને રોડ પર ગંદકી થતા સ્થાનિકોમાં ભાર રોષ. ઘટનાને લઈને મહાનગરપાલિકા કમિશનરને ફરિયાદ કરાઈ. વાપીની એલઆઈજી આવાસની સોસાયટીમાં વસવાટ કરતા લોકોના માથે મોતનું તાંટ અવતોડાઈ રહ્યું છે. જર્જરિત થયેલી ઇમારતો પડવાના વાંકે ઉભી છે. તંત્રએ માત્ર નોટિસ આપી હાથ અધ્ધર કર્યા. ભયના ઓથાર હેઠળ જીવતા લોકો માટે ન કરાઈ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા. જર્જરિત ઇમારત મામલે વાપી નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરનો એકે પટેલનો સંપર્ક કરતા તેઓ મીડિયા સામે ઉકળી ઉઠ્યા અને કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો, તો ચીફ ઓફિસરે વણજોઈથી સલાહ પણ આપી. ગુજરાત હાઈકોર્ટના કમ્પાઉન્ડમાં લીગલ સર્વિસીસ ઓથોરિટીના નવા બિલ્ડિંગનું ઉદઘાટન કરવામાં આવ્યું. 12 કરોડના ખર્ચે બિલ્ડિંગ તૈયાર કરાયું. લીગલ સર્વિસ ઓથોરિટીના નવા બિલ્ડિંગના ઉદઘાટન કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના 3 જજીસ ગુજરાતના મહેમાન બન્યા. રાજકોટમાં સૌની યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ મામલે કોન્ટ્રાક્ટરને પાઠવવામાં આવી નોટિસ. 15 દિવસમાં કામગીરી કરવા કરાઈ તાકીદ. અભેપર, ચીભડા, ખખેર દળના ખેતરોમાં ભારે નુકસાન, તો 800 ફૂટની પાઇપ જમીનમાંથી બહાર કઢાઈ. રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક તોફાની બનવાની શક્યતા. વરસાદમાં તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીને લઈને હંગામાના અણસાર. અમદાવાદ પોલીસે જુદા જુદા વિસ્તારોમાંથી જુગાર રમતા 54થી વધુ જુગારીઓની ધરપકડ કરી. પોલીસે જપ્ત કર્યા 27 લાખથી વધુના મુદ્દામાલ. નિકોલ, નારોલ, રામોલ, સરખેજ, સોલા અને કૃષ્ણનગર પોલીસે ઝડપ્યા જુગારી. મહેસાણામાં સ્પાના નામે ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ થયો. ધ ગ્રાન્ડ થાઈ સ્પામાં પોલીસે રેડ પાડી. થાઈલેન્ડની 2 યુવતીની અટકાયત કરી. પોલીસે ડમી ગ્રાહક મોકલીને રેડ પાડી. પોલીસે સ્પાના મેનેજરની અટકાયત કરી, તો સ્પાનો સંચાલક થયો ફરાર. ખેડામાં પોલીસ પૈસાની ઉઘરામણી કરતી હોય તેવો વિડીયો વાયરલ થયો. ખેડા પોલીસ લાડવેલ ચોકડી પર વાહન ચાલકો પાસેથી પૈસાની ઉઘરાણી કરતી હોય તેવો વિડીયો સામે આવ્યો છે. પોલીસની નીતિ સામે વાહન ચાલકોમાં રોષ વ્યાપ્યો. છોટાઉદેપુરના ધંધોડા ગામે ટ્રેક્ટર ખેતરના કાદવમાં ફસાયેલા ટ્રેક્ટરને કાઢવા માટે પલટી મારી ગયું. આગળથી ઊંચું થઈને આખું ઊંધું થઈ ગયું. ડ્રાઈવરનો આબાદ બચાવ. ઘટનાનો વિડીયો આવ્યો સામે. સુરતમાં એક યુવક પર અજાણ્યા શખ્સો ચપ્પા વડે હુમલો કરી ફરાર થયા. અજાણ્યા બાઇક સવાર હુમલો કરીને ફરાર થયા. હુમલાનું કારણ હજુ પણ અકબંધ. જે યુવક પર હુમલો કરાયો તે મહારાષ્ટ્રના જલગાંવનો વતની. હુમલા બાદ યુવકને સિવિલ ખસેડાયો. અમદાવાદના નારણપુરામાં વૃદ્ધ દંપતીને છરીના ઘા ઝીંકી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો. વિજયનગર કોલોનીમાં ચોરીના ઇરાદે આવેલા ચોરો જોઈને દંપતી જાગી જતા ચપ્પુ વડે હુમલો કરીને ફરાર થયા. દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. નારણપુરા પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ. સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત થયા. ચુડામાં નવી મોરવાડ ગામની ઘટના. બાજુબાજુમાં રહેતી બંને બાળકીઓના મોતથી સમગ્ર પંથકમાં શોકનું મોજું. બંને બાળકીઓની લાશને પીએમ માટે સાયલા હોસ્પિટલ ખસેડાઈ. તાપીમાં કરંટ લાગતા વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું. વારાની દક્ષિણાપથ વિદ્યાલયની ઘટના. 3 વિદ્યાર્થિનીને કરંટ લાગતા એકનું ઘટનાસ્થળે જ મોત, જ્યારે 2ની હાલત ગંભીર. રાજકોટના અરૈયા ગામે આવેલ સવન બિલ્ડિંગ સાઇટના ખાડામાં ડૂબી જતા 3 બાળકોના મોત થયા. બિલ્ડિંગ સાઇડમાં ખાડામાં નહાવા જતા ડૂબવાથી 3ના મોત નીપજ્યા. 3 બાળકોની લાશને સિવિલ હોસ્પિટલે પીએમ માટે ખસેડાઈ. સુરેન્દ્રનગરના મેક્સન સર્કલ પાસે ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો, જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. વહેલી સવારે અકસ્માત સર્જાયો. પોલીસે હાથ ધરી તપાસ. અમદાવાદમાં વધી રહેલા અકસ્માતોના બનાવો રોકવાના પોલીસ કમિશનરે વાહનોની ગતિ પર બ્રેક લગાડી. ભારે અને મધ્યમ વાહનો માટે 40 કિલોમીટર, ફોર વ્હીલર માટે 60 કિલોમીટર, જ્યારે ટુ વ્હીલરની માટે 50 કિલોમીટરની સ્પીડ નક્કી કરાઈ. એન્જિનિયરિંગ કોર્સ માટેની એન્ટ્રન્સ જેઈઈ મેઇન ગમે તે ઉંમરની વ્યક્તિ આપી શકશે. જાન્યુઆરીથી ટેસ્ટનું 20 ઓગસ્ટે જાહેરનામું બહાર પાડવાની શક્યતા. લોઅર અપર એજ લિમિટ દૂર કરવા, ઓનલાઈન ટેસ્ટ આપવા સહિતની ભલામણો. રાજ્યમાં ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ પૂરની સ્થિતિને પગલે રાજ્યમાં એસટી બસોના 71 રૂટ હજુ પણ બંધ. તહેવારો સમયે જ પ્રવાસીઓ બસની અસુવિધાથી અટવાયા. વરસાદે ગામડાઓમાં પરિવહન સેવા ખોરવી. સૌરાષ્ટ્રમાં મોરબીમાં સૌથી વધુ અસર. અમદાવાદમાં વરસાદ બંધ થઈ ગયો અને શહેરમાં વિમાન સેવા રાબેતા મુજબ શરૂ થઈ ગઈ. તેમ છતાં અમદાવાદ આવતી જતી 9 ફ્લાઇટ 45 મિનિટથી 3 કલાક જેટલી મોડી પડી. રાજ્ય શિક્ષણ વિભાગ શિક્ષકોની આંતરિક બદલી અને જુલાફેરની બદલીના નિયમો ઘડવાની નવી ફોર્મ્યુલા પ્રમાણે ઠરાવ કરશે. શિક્ષકોની બદલી હવે સિનિયોરિટીથી નહીં પરંતુ મનસ્વી ગુણાંકનથી કરવામાં આવશે. નવા નિયમો વિધવા વિકલાંગોને અન્યાય વધશે. જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 દૂર કરાતા દેશભરમાં ખુશીનો માહોલ. સુરતના એક તબીબે આ ખુશીને વ્યક્ત કરતું એક ગીત લખ્યું. ગીત પર તબીબની પુત્રી અને ભત્રીજીએ કર્યો ડાન્સ, તો ડાન્સ સાથેનું આ ગીત યુટ્યુબ પર મૂકવામાં આવ્યું. અનુચ્છેદ 370 હટાવાયા બાદ તેની ખુશીને વ્યક્ત કરતા આ ગીતમાં કાશ્મીરના લોકો સુધી પણ આ ગીત પહોંચે અને તે લોકો પણ આ ગીતમાં સામેલ થાય તેવી આશા વ્યક્ત કરાઈ.
10 વર્ષ બાદ થયું માતા પુત્રનું મિલન. મૂળ ઉત્તરપ્રદેશના આગ્રાના વતની મહિલાને 7 ઓગસ્ટે લોકોએ બાળક ચોર સમજીને ઢોર માર માર્યો હતો. જોકે પોલીસને જાણ થતાં પોલીસે તેમને બચાવી લીધા. વોટ્સએપમાં પડતી તસવીરોના આધારે મળ્યા માતા પુત્ર. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથમાં 14.47 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સર્કિટ હાઉસની મુલાકાત કરી. નીતિન પટેલે સર્કિટ હાઉસના બાંધકામમાં વપરાતા મટીરીયલની ચકાસણી કરી તો સંબંધિત અધિકારીઓને આપી જરૂરી સૂચના. 2020 સુધીમાં પૂર્ણ થશે સર્કિટ હાઉસનું બાંધકામ. અમદાવાદમાં વિક્રમ સારાભાઈની જન્મશતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી. આ તકે ઇસરોના ચેરમેન ડોક્ટર સિવન કાર્તિકેય સારાભાઈ, મલ્લિકા સારાભાઈ તથા ઇસરોના પૂર્વ ચેરમેન કસ્તુરી રંગન ઉપસ્થિત રહ્યા. ડોક્ટર વિક્રમ સારાભાઈની જન્મશતાબ્દી નિમિત્તે ઇસરોના ચેરમેન ડોક્ટર કે સિવને કાર્યક્રમમાં હાજરી આપી તો ડોક્ટર કે સિવને ઇસરોના આગામી પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી, જેમાં કહ્યું કે ચંદ્રયાન 2ના સફળ પરીક્ષણ બાદ 14 ઓગસ્ટનો દિવસ અતિ મહત્વનો રહેશે. બનાસકાંઠામાં હર્ષોલ્લાસ સાથે બકરી ઈદની ઉજવણી કરવામાં આવી તો અસંખ્ય જીવોની હત્યા થતાં ડીસામાં જૈન સમાજ દ્વારા હત્યા કરાયેલ જીવોના મોક્ષ માટે પ્રાર્થના કરાઈ. જિલ્લાના જૈન સમાજે અબોલ જીવોને મોક્ષ પડે તે માટે વ્યાખ્યાનમાં નવકાર મંત્રનો જાપ કર્યો તો આયંબિલ તપ કરી હત્યા ન થાય તે માટે પ્રાર્થના કરી. ધોરાજીમાં મુસ્લિમ બિરાદરોએ અદા કરી ઈદની નમાઝ. ત્યારબાદ તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ભેટી ઈદની ઉજવણી કરી. દિલ્હીમાં આતંકી હુમલાના ઇનપુટ્સના પગલે સુરક્ષા સઘન કરવામાં આવી. મેટ્રો સ્ટેશન અને તેના પાર્કિંગમાં થઈ રહ્યું છે ચેકિંગ. લાલ કિલ્લા પર 15 ઓગસ્ટ માટેના રિહર્સલના પગલે રસ્તાઓ બંધ કરાયા. દિલ્હી એરપોર્ટ પર બોમ્બ મળ્યો હોવાનો નનામો કોલ મળ્યો. આઈજીઆઈ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ T2ને ખાલી કરવામાં આવ્યું. PCR કોલ કરનાર શખ્સની ઓળખ થયાનું પોલીસે જણાવ્યું. આ તરફ 15 ઓગસ્ટને લઈને લખનૌમાં થઈ રહી છે તૈયારીઓ. સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. એલર્ટને પગલે પોલીસ સુરક્ષા માટે કરી રહી છે રિહર્સલ. પશ્ચિમ બંગાળના દુર્ગાપૂજા સમિતિઓને આવકવેરા વિભાગે નોટિસ મોકલી. આ નોટિસનો મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિરોધ કર્યો અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ધરણાની જાહેરાત કરી. કાશ્મીર મુદ્દે ચીને પાકિસ્તાનને ઝટકો આપ્યો. કહ્યું શાંતિથી ઉકેલ લાવો. વ્યાપાર માટે ચીને ભારત માટે પાથરી લાલ જાજો. પાકિસ્તાનની વધુ એક અવરચંડાઈ સામે આવી. પાકિસ્તાને સ્કાર્દુ એરબેઝ પર તૈનાત કર્યા ફાઇટર પ્લેન તો ભારતે કહ્યું દરેક હરકત પર અમારી નજર. આ પહેલા પાકિસ્તાને રેલવે સેવા બસ સેવા રોક્યા બાદ રાજકીય સંબંધ તોડવાનો પણ નિર્ણય કર્યો હતો. કાશ્મીર ઘાટીમાં ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી. યાસીન અલી શાહ ગિલાની સહિત 8 લોકોના ટ્વિટર બંધ કરવાની કરી ભલામણ. જમ્મુ કાશ્મીર મુદ્દે અફવા ફેલાવવાના કારણોસર સરકારે કરી કાર્યવાહી. એમડીએમકે ચીફ અને રાજ્યસભા સાંસદ વાઇકોએ જમ્મુ કાશ્મીર મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું. વાઇકોએ અનુચ્છેદ 370 હટાવવાનો વિરોધ કર્યો અને કહ્યું કે જ્યારે ભારત આઝાદીની 100મી વર્ષગાંઠ ઉજવી રહ્યું હશે ત્યારે જમ્મુ કાશ્મીર ભારતનો હિસ્સો નહીં હોય. શ્રીનગરમાં આતંકી હુમલાની આશંકાએ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત. શ્રીનગરના રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા તો શ્રીનગરના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા. કામ વગર બહાર ન નીકળવા અપાઈ લોકોને સૂચના. લાલ ચોક પર હજુ પણ સન્નાટો. મહાવીર ફોગાટ અને બબીતા ફોગાટ બીજેપીના સદસ્ય બન્યા. કિરણ રિજિજુએ અપાવી બબીતા અને મહાવીર ફોગાટને બીજેપીની સદસ્યતા. મહાવીર ફોગાટ દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા છે જ્યારે બબીતા અર્જુન પુરસ્કારની વિજેતા. બિહારના લખીસરાયના પ્રખ્યાત અશોકધામ મંદિરમાં ભાગદોડ થતાં એક શ્રદ્ધાળુનું મોત, જ્યારે એક ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા. અચાનક ભીડ વધવાને કારણે ભાગદોડ મચી અને વાંસનો બેરિકેડ તૂટી જતા ભાગદોડ થઈ. સ્થળ પર ન તો સુરક્ષાકર્મીઓ હતા કે ન તો કોઈ મેડિકલ ટીમ. 4 રાજ્યોમાં આઈટીના દરોડા. 700 કરોડની બેનામી સંપત્તિ ટાંચમાં લેવાઈ. તમિલનાડુ, કેરળ, આંધ્રમાં એસએનજી ગ્રુપના 55 સ્થળે દરોડા પાડવામાં આવ્યા. એસએનજીએ 400 કરોડની કરપાત્ર આવક છુપાવી હતી. ઉત્તરાખંડના લાલકુવામાં એક તેજ રફતારની બસ ખેતરમાં પલટી ખાઈ ગઈ, જેમાં 10થી વધુ યાત્રિકો ઘાયલ થયા. તમામ ઘાયલોને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. રુદ્રપુર સિટકુલની એક કંપની બસ કર્મચારીઓને લઈને જઈ રહી હતી ત્યારે બસ તેજ રફતારના કારણે ખેતરમાં પલટી ખાઈ ગઈ. 13 ઓગસ્ટથી શરૂ થનાર તાજમહેલના નાઇટ વ્યૂ દરમિયાન પર્યટકોનું ચેકિંગ નવા બનાવેલા ટર્ન સ્ટાઇલ ગેટ પરિસરમાં થશે. CISF અને ASIએ નાઇટ વ્યૂ માટે નવી વ્યવસ્થાઓ નક્કી કરી. પૂર્ણિમાએ તાજમહેલથી 5 રાત દીદારની વ્યવસ્થા કરવામાં આવી. 2004થી કરાઈ હતી. રાતના 8:30-12 સુધી જોઈ શકાશે આ વ્યૂ. પટનાના વૈશાલીના લાલગંજમાં રેપની કોશિશ દરમિયાન રંગે હાથ એક યુવક સ્થાનિકોના હાથે ઝડપાઈ ગયો કે લોકોએ તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો. 1.5 કલાક સુધી યુવકની પીડાઈ કરવામાં આવી અને બાદમાં પોલીસ સ્થળ પર પહોંચતા તેને સોંપી દેવાયો. આ સાથે સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.